जय स्वामीनारायण विद्यार्थी मित्रों, श्री स्वामीनारायण गुरुकुल श्री स्वामीनारायण गुरुकुल राजकोट संस्थान द्वारा आयोजित SGIS ऑनलाइन एज्युकेशन में विद्यार्थी मित्रों आप सबनु हार्दिक स्वागत है। हूँ सावन अदवाणी, धोरण 7 विषय गणित चैप्टर नंबर 12 एमनी अंदर स्वाध्याय 12.2 जेमा प्रश्न नंबर 3। हवे स्वाध्याय 12.1-2 छे तो एमनी अंदर आपणे भाग नंबर 3 હવે એમની અંદર આપણે ગયા લેક્ચરની અંદર આપણે સાદુરૂપ જોયું હતું, ત્યારબાદ સાદુરૂપ જોયા પછી આપણે એમના સરવાળા અને બાદબાકી વિશે આપણે જોયું। હવે આવી રીતના તમને આપ્યું હોય, જો કોઈ પણ રકમ હોય એમાં અને શબ્દથી તમને જોડાયેલું હોય ને તો વત્તાની નિશાની મૂકવી, અને જો માંથી એવો શબ્દ આવે તો બાદબાકીની નિશાની મૂકવાની થાય। તો અહીંયા આપણે વાય વર્ગ માંથી ને માઇનસ 5y વર્ગ બાદ કરવાના થશે। તમને અહીંયા કીધું હોય સૂચનામાં, ઉપર કહી જ દીધું છે બાદબાકી કરો, પરંતુ સૂચના ન આપી હોય ત્યારે અને શબ્દ હોય તો વત્તા મૂકવું, માંથી શબ્દ હોય તો માઇનસ મૂકવાનું થશે। એટલે કે અહીંયા જોઈએ કે પહેલાં તો આપણે એને કાઉન્ટ્સ બનાવી દેવાનો, વાય વર્ગ ઓછા ઓછા 5y વર્ગ, શું કામે અહીંયા ઓછા મૂક્યું, માંથી છે એટલા માટે। હવે આગળ જાય કે વાય વર્ગ ઓછે ઓછે થું શું થાય, તો કે વત્તા થાય, કે 5y વર્ગ, 5y વર્ગમાં 1y વર્ગનો ઉમેરો થાય એટલે કે 6y વર્ગ તમારો જવાબ આવે। બીજો દાખલો કે ઓછા 12xy માંથી 6xy બાદ કરવાના છે, એટલે કે ઓછા 12xy કાઉન્ટ છોડો તો ઓછા 6xy। હવે ઓછે ઓછે વત્તા થાય વિદ્યાર્થી મિત્રો, 12માં 6નો ઉમેરો થાય એટલે કે 18xy, મોટા પદની નિશાની માઇનસ છે માટે માઇનસ 18xy આ તમારો જવાબ। ત્રીજો દાખલો કે એ વત્તા બી માઇનસ એ માઇનસ બી, એમની અંદર એ વત્તા બી માઇનસ એ, અને અહીંયા માઇનસની હંમેશા બીજી એક વસ્તુ એ યાદ રાખવાની કે કૌંસની આગળ માઇનસની નિશાની આવે ત્યારે અંદરના પદની નિશાની બદલવી, એટલે કે વત્તા બી, અહીંયા આમ કરી નાખો, કૌંસ તોડી જ નાખો છે। હવે એ જેવું કોણ છે, તો કે આ છે, તો એને ભેગું કરી દો, બીને ભેગા કરી દો, એ ઉડી જાય એટલે કે બી વત્તા બી, એક બી વત્તા એક બી એટલે કે 2b, આ તમારો જવાબ। આગળ વધીએ, એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર બને છે એટલે કે બી ગુણ્યા 5 એટલે કે 5b, આવી રીતના ક્યારેય ન લખવું, સહગુણક હંમેશા આગળ જ આપ્યો હોય, પાછળ ક્યારેય આવે નહીં, આ ખાસ ધ્યાન રાખજો। એટલે કે બી ગુણ્યા 5 એટલે 5b, બી ગુણ્યા એ એટલે માઇનસ એ બી થશે, કેમ કે અહીંયા જો આવી રીતના થાય, બરાબર છે, કાઉન્ટ્સ કરી દો, માઇનસની નિશાની જોડો, એ ગુણ્યા બી એટલે એ બી, એ ગુણ્યા ઓછા 5 એટલે ઓછા 5a। હવે કાઉન્ટ્સને છોડીએ એટલે કે 5b માઇનસ એ બી માઇનસ એ બી, હવે અહીંયા ઓછા છે તો અહીંયા વત્તા 5a થશે, કેમ કે આગળ માઇનસની નિશાની છે ને, એટલા માટે અંદરની નિશાની બદલવી પડશે આપણે વિદ્યાર્થી મિત્રો। આગળ 5b જેવું કોણ છે, કોઈ નથી, તો એમનેમ રહેશે। હવે ઓછા બી ઓછા બી, તો ઓછે ઓછે વત્તા થાય, 1ab વત્તા 1ab એટલે 2ab થશે, પણ માઇનસ 2ab અને પ્લસ 5a, આ તમારો જવાબ। આને તમે ગોઠવી પણ શકો કે 5a માઇનસ 2ab પ્લસ 5b, આ બંને જવાબ તમારા સાચા છે। આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, કે 4m વર્ગ ઓછા 3mn પ્લસ 8 ઓછા ઓછા એમ વર્ગ વત્તા 5mn। આગળ વધીએ કે 4m વર્ગ કાઉન્ટ્સને છોડીએ છીએ
ઓછા 3 એમ એન વત્તા 8 ઓછે ઓછે વત્તા એમ વર્ગ કાઉન્ટ્સની બહાર માઇનસ છે માટે માઇનસ 5 એમ એન થશે આગળ કે 4 એમ એ વર્ગ વર્ગ જેવું કોણ છે તો કે આ રહ્યું તો વત્તા એમ વર્ગ ઓછા 3 એમ એન ઓછા 5 એમ એન વત્તા 8 એમ નમ રાખી દો સજાતીય પદની જોડી બનાવી દીધી હવે સાદુરૂપ આપો 4 એમ વર્ગ પ્લસ એમ વર્ગ એટલે કે 5 એમ નો વર્ગ ઓછે ઓછે વત્તા એટલે કે 8 એમ એન થાય પણ મોટા પદની નિશાની એટલે ઓછા અને વત્તા 8 તો આ હતા વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન ત્રીજાના 4 દાખલા હવે આપણે આગળ વધીએ હવે આપણે પાંચમા દાખલાથી વધીએ આગળ બરોબર છે છઠ્ઠો દાખલો એમની રકમ છે 5x-10 માંથી એક્સ વર્ગ અને ઓછા 5 અને પછીનો દાખલો 3a-3ab -2a² -2b² માંથી 5a² -7ab અને -3p² નહીં માય પ્લસ 5b² -2a² -2b² માંથી 5a² -7ab પ્લસ 5b² 5x-10 માંથી ને -x² પ્લસ 10x ને -5 તો હવે આમાં જોઈએ વિદ્યાર્થી મિત્રો કે કાઉન્ટ્સ બનાવીએ 5x-10 -x² પ્લસ 10x અને -5 કાઉન્ટ્સ બનાવી દીધો માંથી દૂર કરીને માઇનસ કર્યા જો અહીંયા અને શબ્દ હોત તો વત્તાની નિશાની મૂકવાની થાત પણ માંથી છે એટલે માઇનસ હવે કાઉન્ટ્સને તોડી નાખીએ એટલે ઓછે ઓછે વત્તા થશે અંદર નિશાની -10x અને +5 આગળ કે 5x એના જે ઉપદ કોણ છે તો કે -10x -10 + 5 ભેગા કરો -x² 10માંથી 5 જાય તો 5x પરંતુ કેવા માઇનસ 10માંથી 5 જાય તો -5 + x² આ તમારો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો આગળ વધી હવે કે કાઉન્ટ્સની અંદર 3ab -2a² -2b² માંથી એટલે માઇનસની નિશાની આવશે અને આગળ 5a² ઓછા 7ab અને વત્તા 5b² આગળ વધીએ કે 3ab કાઉન્ટ્સને દૂર કરીએ 2a² -2b² -5a² +7ab અને -5b² નિશાની બદલે કાઉન્ટ્સની આગળ માઇનસ છે એટલા માટે આગળ જાય કે 3ab ab જેવું કોણ છે સજાતીય પદ 7ab એને અહીંયા બાજુમાં લઈ લ્યો પછી 2a² જેવું કોણ છે તો કે 5a² એને એ બાજુમાં લઈ લ્યો વધ્યો શું -2b² વધ્યા તો 5b² એ બાજુમાં લઈ લ્યો આગળ 3માં 7નો ઉમેરો થાય એટલે કે 10ab થશે ઓછે ઓછે વત્તા 5માં 2 ઉમેરો એટલે કે 7a² પરંતુ માઇનસ મોટા પદની નિશાની
ઓછે ઓછે વધતા થાય એટલે કે સાત બે વર્ગ મોટા પદની નિશાની, તો આ તમારો જવાબ. હવે વિદ્યાર્થી મિત્રો, આજ રોજનો છેલ્લો દાખલો છે તમારો, એટલે કે આઠમો દાખલો આના પછીનો, એ તમારે એચ ડબલ્યુમાં કરવાનો છે. પ્રશ્ન ત્રીજાનો છેલ્લો દાખલો સ્વાધ્યાય 12.2 નો. તો આજ રોજ આપણે અહીંયા સુધી જ રાખશું. હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં સ્વાધ્યાય 12.2માં પ્રશ્ન ચોથાથી આપણે આગળ વધશું. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને હેતથી જય સ્વામિનારાયણ.